हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। आपने विज्ञान में प्रकरण नंबर 6 जैविक क्रियाओं में आगे बढ़िए छे। नवी थियरी छे के लसिका एटले शू, ते केवी रीते निर्माण पामे छे अने वहन केवी रीते थाय छे तेना कार्यो समझाओ। तो लसिका परिवहनना कार्य साथे संकळायेलू रंगविहीन प्रवाही छे। जेम रुधिर पण प्रवाही संयोजक पेशी छे, रुधिर ए पण वहनना कार्य साथे संकळायेलू छे, तेम लसिका पण वहनना कार्य साथे संकळायेलू छे। परंतु रुधिर लाल रंगनी प्रवाही हतुं, जरा रंगविहीन प्रवाही छे। आ लसिका ए केशिकाओनी દીવાલમાં આવેલા છિદ્રો દ્વારા, પેલું જેમ રુધિરવાહિનીઓમાંથી વહન પામે છે, રુધિરવાહિનીઓ અંતે રુધિરકેશિકાઓમાં જાય, તો રુધિરકેશિકાઓની અત્યંત પાતળી દિવાલોમાંથી એ રંગવિહીન પ્રવાહી બહાર આવી જાય છે। મતલબ રુધિરમાંથી છૂટું પડીને જે એકદમ અત્યંત પાતળું રંગવિહીન સિરમ જેવું પ્રવાહી બહાર આવે છે, તે લસિકા ક્યાં આવે છે? પેશી કોષો વચ્ચેના અવકાશમાં આવે છે આ જ લસિકા। અને તેમાં કેટલાક પ્રમાણમાં શું રહેલું છે લસિકામાં? રુધિર રસ હોય, પ્રોટીન હોય અને રુધિર કોષો પણ હોય છે। પ્રોટીનનું પ્રમાણ તેમાં ખૂબ જ ઓછી માત્રામાં હોય છે। લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે, રુધિર રસ જેવું જ દેખાય, પાતળું છે, પરંતુ પેલું રુધિર રંગ લાલ રંગનું છે, જ્યારે આ રંગ વિહીન છે। ઓકે, અગર આ લસિકા બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય, મતલબ બધી રુધિર કેશિકાઓમાંથી જે કંઈ પેલું અત્યંત પાતળું રંગવિહીન પ્રવાહી જે બહાર નીકળે છે, ક્યાં આવ્યું છે? રુધિર કેશિકાની બહાર, મતલબ બાહ્યકોષીય અવકાશમાં, ત્યાં આવા ઘણી બધી રુધિર કેશિકાઓ જે માંથી નીકળેલું રંગવિહીન પ્રવાહી છે એ બધી ભેગી થાય અને લસિકા વાહિકાઓનું નિર્માણ કરે છે। અને લસિકા વાહિકા દ્વારા લસિકાનું, મતલબ લસિકામાં શું શું છે જો સાંભળજો પાછું, હવે લસિકાની અંદર લસિકા છે, લસિકા ગાંઠ હોય, લસિકા વાહિકાઓ હોય કે જે લસિકાનું વહન કરે છે, અને અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે। રુધિર કેશિકામાંથી નીકળેલું લસિકા બાહ્યકોષીય અવકાશમાં આવે છે, આંતરકોષીય અવકાશમાં, ત્યાંથી તે રુધિર કેશિકાઓમાં વહન પામે છે, એવી ઘણી બધી રુધિર કેશિકાઓ ભેગી થાય છે અને અંતે શિરાઓમાં મિશ્ર થઈ જાય છે। એનું કાર્ય છે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે। આપણે ખબર છે નાના આંતરડાની અત્યંત પાતળી દિવાલોમાંથી જે ખોરાકના ઘટકો છે એનું આપણે પેલી આંતરડાની દિવાલોમાં શોષણ થાય, તો નાના આંતરડામાં પાચિત ચરબી, જે ચરબીનું પાચન થયું, એનું શોષણ અને વહન કોણ કરે છે? લસિકા। આ ઉપરાંત બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે, મતલબ કે જે બાહ્યકોષીય અવકાશની અંદર જે ઉપયોગી ઘટકો હોય, વધારાના ઘટકો હોય, જે પ્રવાહી સ્વરૂપમાં હોય, જે ઉપયોગી છે પણ એ બહાર છે, તો બહારથી તેને ક્યાં મોકલી આપે છે? રુધિર કેશિકામાં, રુધિર કેશિકામાંથી નીકળેલું છે લસિકા, લસિકા નીકળે છે ક્યાં? બાહ્યકોષીય અવકાશમાં, ને બાહ્યકોષીય અવકાશમાં નીકળી ત્યાં કોઈ પણ પ્રકારના ઉપયોગી ઘટકો દેખાય તેને તે ઘટકોને રુધિર કેશિકામાં વહન પમાડે છે। આવું આજે વનસ્પતિઓમાં વહન માટે યોગ્ય તંત્ર શા માટે જરૂરી છે? હવે વનસ્પતિઓમાં અત્યાર સુધી આપણે મનુષ્યની વાત કરી, સજીવોની વાત કરી, તો વનસ્પતિઓમાં વહન, સર વનસ્પતિઓ બી વહન કરે, વનસ્પતિઓમાં બી વહન થાય ને, કેમ? પાણી છે જે મૂળ દ્વારા શોષાય છે, આ ઉપરાંત વનસ્પતિના પર્ણમાં નિર્માણ થયેલો ખોરાક છે કે જે મૂળ સુધી પહોંચવો જરૂરી છે, ને મૂળ દ્વારા શોષાયેલું પાણી પર્ણ સુધી પહોંચવું જરૂરી છે। આ માટે મૂળથી પર્ણ સુધી અને પર્ણમાંથી મૂળ સુધી ખોરાક અને ઉપયોગી દ્રવ્યોનું વહન કરવા માટેના જરૂરી આ તંત્ર છે, જેને આપણે પરિવહન તંત્ર કહીએ છીએ। તો જાણીએ છીએ કે વનસ્પતિઓ કેવી છે? સ્વાવલંબી છે, તેઓ પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યો, મૂળ દ્વારા પાણી મેળવે છે, અકાર્બનિક છે, તેમાં કાર્બન નથી, વાતાવરણમાંથી તે
सूर्यप्रकाश मेरवे छे, कार्बन डायोक्साइड मेरवे छे अने पर्णमा निर्माण पर्णमा क्लोरोफिल नामनुं रंजक द्रव्य छे એની મદદથી વનસ્પતિ ખોરાક બનાવે છે. બરાબર, મતલબ અકાર્બનિક દ્રવ્ય સ્વરૂપે સરળ પદાર્થો પ્રાપ્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે અને ભૂમિમાંથી તે એકલું ને એકલું મૂળ દ્વારા તે પાણી શોષણ નથી કરતું, પરંતુ પાણીની સાથે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને અન્ય ખનિજ ક્ષારોનું પણ તે શોષણ કરે છે. યાદ રાખજો, વનસ્પતિ જમીનમાંથી એકલું પાણીનું શોષણ નથી કરતું, પરંતુ પાણીની સાથે નાઇટ્રોજન, એન ટુ, ફોસ્ફરસ, પી ફોર, સલ્ફર એટલે એસ અને અન્ય ખનિજ દ્રવ્યો કે જે જમીનમાં દ્રાવ્ય સ્વરૂપમાં હોય કે જે મૂળ દ્વારા જ્યારે પાણીનું શોષણ થાય છે તો પાણીની સાથે આ બધા ઘટકો પણ વનસ્પતિમાં આવે છે. જો ભૂમિના સંપર્કવાળા અંગો મતલબ મૂળ, ભૂમિના સંપર્કવાળા અંગો એટલે મૂળ અને ક્લોરોફિલયુક્ત અંગો એટલે જે હવાઈ અંગો કહેવાય પરના વચ્ચેનું અંતર ઓછું હોય તો કાચી સામગ્રીઓ વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં ખૂબ જ સરળતાથી વહન પામે છે. મતલબ પર્ણ નાનો હોય, છોડ નાનો હોય તો મૂળ અને પર્ણ વચ્ચેનું વનસ્પતિનો છોડ હોય, છોડ સ્વરૂપમાં હોય, મતલબ છોડ સ્વરૂપમાં હોય તો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર, ઘાસ હોય એમાં પણ મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય તો સીધે સીધું મૂળમાંથી શોષાયેલું પાણી કે પર્ણમાં તૈયાર થયેલો ખોરાક એક ભાગમાંથી બીજા ભાગમાં સરળતાથી વહન પામી જાય. પરંતુ મૂળ અને ઉપરના પર્ણ કે જ્યાં ખોરાક નિર્માણ પામે છે એની વચ્ચેનું અંતર મોટું હોય, જેમ કે વનસ્પતિ મોટા ઝાડ સ્વરૂપે હોય, વૃક્ષ સ્વરૂપે હોય, તો મૂળ દ્વારા શોષાયેલા પાણી આપમેરે પર્ણ સુધી પહોંચતું નથી કે પર્ણમાં નિર્માણ થયેલો ખોરાક આપમેરે મૂળ સુધી પહોંચતો નથી. એના માટે ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા હોય છે. આથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પર્ણો કાચી સામગ્રી પહોંચી શકે અને મૂળમાં ઉર્જાસભર પોષક દ્રવ્યો પૂરતા પાડી શકે તે માટે યોગ્ય વહન તંત્ર, જેમાં આપણે નાના ધોરણમાં ભણીને આવેલા છે જલવાહક તંત્ર અને અન્નવાહક તંત્ર જરૂરી છે. ઉચ્ચ કક્ષાની નિમ્ન કક્ષાની વનસ્પતિ હોય, મેં તમને કીધી પેલી લીલ છે, સેવાળ છે, લાઇકેન છે કે પછી ઘાસ છે, આ બધામાં મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોવાથી ત્યાં એ પદાર્થોના વહન માટે યોગ્ય પરિવહન તંત્રની જરૂર નથી. પરંતુ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ હોય, મોટા ઝાડ હોય, વૃક્ષો હોય, તો ત્યાં મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધુ હોવાથી ત્યાં યોગ્ય પરિવહન તંત્ર આવશ્યક છે. હવે આવે છે નવો સવાલ છે, વનસ્પતિઓમાં વહન સમજાવો. વહનમાં આપણે પાણી અને જમીનમાંથી શોષાયેલું પાણી અને પાણીમાં દ્રાવ્ય થયેલા ખનિજ દ્રવ્યોની વાત કરવાની છે. સાથે સાથે બીજો સવાલ અઠવામાં, વનસ્પતિઓમાં વહનની પ્રક્રિયામાં પ્રસરણ, વહન તંત્ર અને વાહક પેશીઓનું અગત્ય સમજાવો. હમણાં ચર્ચા કરી એ પ્રમાણે આપણે કીધું કે વનસ્પતિઓ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, ભૂમિમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો, વનસ્પતિને જરૂરી એવા ઘટકો તે કુદરતમાંથી મેળવે છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જેની મદદથી તે પોતાનો ખોરાક બનાવવાનો છે, ત્યારે મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ખનિજ દ્રવ્યો અને પર્ણોના કોષોમાં ક્લોરોફિલની મદદથી સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે. ખબર જ છે કે વનસ્પતિ સ્વાવલંબી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિને પોતાના ખોરાકનું નિર્માણ કરવા માટે તેને ચાર વસ્તુ આપણે આગળ આ જ પ્રકરણમાં શરૂઆતના તબક્કામાં ભણીને આવ્યા છે. મૂળ દ્વારા શોષાયેલું પાણી એક, બીજું સૂર્યપ્રકાશ, ત્રીજું વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ અને ચોથું પર્ણમાં રહેલું ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય. એની મદદથી તે શું કરે છે? સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર. પ્રકાશ સંશ્લેષણની આ ક્રિયામાં કાર્બોદિત પદાર્થનો ગ્લુકોઝનું સંશ્લેષણ થાય છે. મતલબ જે ચાર વસ્તુઓની મદદથી વનસ્પતિએ શું નિર્માણ કર્યું? ગ્લુકોઝ, કે જે ખરેખર તેની પોતાની જૈવિક ક્રિયાઓ કરવા માટે આવશ્યક છે. અને શોષણ થયેલા પાણી અને ખનિજ દ્રવ્યોનું અને સંશ્લેષિત ખોરાકનું મતલબ નિર્માણ થયેલા ખોરાકનું વનસ્પતિ શરીરના બધા ભાગોમાં વહન થવું જરૂરી છે. ટોપિક એનો એ જ છે કે વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલો ખોરાક છે તો માત્ર પર્ણને ખોરાકની જરૂર નથી, પણ પર્ણના સિવાય એના પ્રકાંડ અને મૂળને પણ પોતાની જૈવિક ક્રિયાઓ કરવા માટે આવા ઉપયોગી ઘટકોની જરૂર છે. તો
खनिज द्रव्यो जे एने मूळ द्वारा शोषूं अने जे ग्लूकोज छे जे पर्णमां निर्माण थयेलो छे तेने शरीरना बधा ज भागोमां पहोंचाडवुं खूब ज जरूरी छे। एना माटे प्रसरण जो मूळ अने पर्णव वच्चेनुं अंतर खूब ज ओछो, एमां माटे कीधेलुं के जो निम्न कक्षानी वनस्पति होय तो वांधो ज नथी, के जेमां मूळ अने पर्णव वच्चेनुं अंतर ओछुं छे तो ऊर्जा अने पाणी सहित काची सामग्री वनस्पति शरीरना दरेक भागोमां फक्त प्रसरणनी क्रिया द्वारा सरळतथी वहन पामे छे। क्यारे निम्न कक्षानी वनस्पति होय के जेमां मूळ अने पर्णव वच्चेनुं अंतर ओछुं छे तो मूळ द्वारा शोषायेलू पाणी के पर्णमां तैयार थयेलो खोराक एक भागमांथी बीजा भागमां सरळताथी पहोंची जाय, बराबर छे। परंतु ज्यारे वनस्पतिओमां मूळ अने पर्ण वच्चेनुं अंतर वधारे होय त्यारे प्रसरणनी क्रिया, मात्र प्रसरणनी क्रिया द्वारा आपमेळे बराबर योग्य वाहक तंत्रनी जरूर पड़े छे। ज्यारे मूळ अने पर्ण वच्चेनुं अंतर वधारे होय त्यारे प्रसरणनी क्रिया द्वारा सीधे सीधो पाणी के द्रव्य खोराक ए एक भागमांथी बीजा भागमां प्रसरण पामतुं नथी, एना माटे चोक्कस वहन तंत्रनी जरूरियात छे। कारण के आमे બીજું કે આ જે અંગો છે ને, આ વનસ્પતિ છે, આપણે જાણીએ છીએ કે વનસ્પતિ એ પ્રચલન કરતી નથી, સ્વાવલંબી છે પણ પ્રચલન નથી કરતી, મતલબ હલનચલન નથી કરતી। પ્રાણીઓ હલનચલન કરે છે, પ્રાણીઓના સ્નાયુઓ ખૂબ જ ઝડપથી સંકોચન અને શિથિલન પામે છે, વનસ્પતિમાં એવું થતું નથી। આપણે વનસ્પતિને ક્યાંય ચાલતી દોડતી કૂદતી જોતા નથી, મતલબ એને ઊર્જાની જરૂરિયાત અન્ય પ્રાણીઓની સરખામણીમાં ખૂબ જ ઓછી છે, જરૂરિયાત છે પણ ઊર્જાનું એને જરૂરિયાત ઓછી છે। વનસ્પતિ શરીરની પેશીઓમાં મૃત કોષો વધુ પ્રમાણમાં છે તેથી તેમની ઊર્જાની જરૂરિયાત ઘણી ઓછી છે, તેમાં સાપેક્ષ પરિવહન ધીમું થાય છે। ખૂબ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન માર્ગનું અંતર વધારે છે, વનસ્પતિ વહન તંત્ર પર્ણમાંથી સંચિત ઉર્જાયુક્ત પદાર્થ તથા મૂળમાંથી કાચી સામગ્રીનું વહન કરે છે। શબ્દ એનો એ જ છે પાછો કે જ્યારે વનસ્પતિ જમીનમાંથી મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે તે બરાબર છે, એના માટે ચોક્કસ પરિવહન તંત્ર મૂળથી પર્ણ સુધી પાણીનું વહન અને પાણીની અંદર દ્રાવ્ય થયેલા ખનિજ દ્રવ્યોના વહન માટે જલવાહક તંત્ર, એમાં જલવાહક પેશી ગયા વર્ષે આવી ગયેલું, જલવાહક પેશી, જલવાહિની, જલવાહિનીકી, જલવાહક તંતુઓ આવું બધું હોય અને પર્ણમાં તૈયાર થયેલા ખોરાકને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે પર્ણમાં ખોરાક તૈયાર થાય તેને મૂળ સુધી કે વનસ્પતિના અન્ય પ્રકારને સુધી પહોંચાડવા માટે અન્નવાહક પેશી છે, જેમાં અન્નવાહક પેશી, અન્નવાહિનીકી, અન્નવાહિની, અન્નવાહક દ્રઢોટક, અન્નવાહક નુડુટક આવું બધું આવેલું છે। હવે આવે છે વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો। આ સિવાય બીજો સવાલ, વનસ્પતિમાં પાણીનું શોષણ અને તેનું ઉડવ વહન એટલે નીચે તરફથી ઉપર તરફ જવું, ઉડવ દિશા બરાબર છે, એને કહેવામાં આવે છે ઉડવ ઘટી, આપણે અધોગતિ અને ઉડવ ઘટી, ઉડવ દિશામાં જાય નીચે તરફથી ઉપર તરફ। જ્યારે બીજો સવાલ બી છે જલવાહક દ્વારા પાણીનું વહન સમજાવો। હું ખબર જ છે કે વનસ્પતિ માત્ર જમીનમાંથી જ પાણીનું શોષણ કરે છે, તમે વનસ્પતિ તમારા ઘરમાં કોઈ નાનો છોડ હોય તો તમે છોડના ઉપર પર્ણમાં પાણી નાખો ને તો છોડ કરમાઈ જાય, મતલબ કે તમારે માત્ર ને માત્ર વનસ્પતિના મૂળને જ પાણી પાવાનું છે યોગ્ય માત્રામાં, કારણ કે વનસ્પતિ માત્ર જમીનમાંથી મૂળ દ્વારા જ પાણીનું શોષણ કરે છે, મતલબ કે મૂળ પ્રકાંડ અને પર્ણોમાંની જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સરળ માર્ગ બનાવે છે। એટલે કે મૂળ દ્વારા શોષાયેલું પાણી મૂળમાંથી પ્રકાંડમાં જાય અને પ્રકાંડમાંથી તે પર્ણ, મતલબ મૂળ પ્રકાંડ અને પર્ણ આ બધાની જલવાહિનીકીઓ અને જલવાહિનીઓ પરસ્પર એકબીજા સાથે જોડાઈને સરળ અને સરંગ માર્ગ બનાવે છે। મૂળ દ્વારા પાણીનું શોષણ, મૂળના કોષો જમીનમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે। આયન મતલબ કે આપણે ખબર કે વનસ્પતિ જમીનમાંથી
એકલું ને એકલું પાણી નથી શોષતું, એની સાથે કેલ્શિયમ, જમીનમાં રહેલા બીજા દ્રવ્યો, ખનિજ દ્રવ્યો જેમ કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ તત્વ, આયર્ન, આવું બધું વનસ્પતિ જમીનમાંથી મૂળ દ્વારા પાણીની સાથે આ બધા ઘટકોનું પણ શોષણ કરે છે. તો મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે. જમીનમાંથી સક્રિય સ્વરૂપે આયન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફર, આપણે આયનો, તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રનનો તફાવત સર્જાય છે. એટલે કે આયન સંકેન્દ્રનો મતલબ હંમેશા કોઈપણ પ્રકારના દ્રવ્યો કે ઘટકોનું વહન વધુ ઊર્જા તરફથી ઓછી ઊર્જા તરફ જાય. મતલબ કે વનસ્પતિને જે આયનની જરૂર છે ને તે જમીનમાં વધુ માત્રામાં છે, મતલબ ત્યાં તેની સાંદ્રતા વધારે છે, જ્યારે વનસ્પતિમાં તે આયનોનું પ્રમાણ ઓછું છે. મતલબ હંમેશા ઘટી ક્યાંથી ક્યાં થાય, વધુ ઊર્જા તરફથી ઓછી ઊર્જા તરફ, એટલે કે જમીનમાં તેનું પ્રમાણ વધારે હોવાથી જમીન તરફથી મૂળ તરફ આ આયનો વહન પામે છે. આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશે છે. મૂળમાં પાણી પ્રવેશે છે કેમ? કારણ કે જમીનમાં પાણી અને આયનોનું પ્રમાણ વધારે છે, ત્યાં એપનું સાંદ્રતા વધારે છે, તેથી પાણી અને આયનો ઓછી સાંદ્રતા તરફ ઘટી કરે છે, એટલે કે મૂળ તરફ. પાણીનો સ્તંભ મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભનું નિર્માણ પામે છે. એટલે કે જ્યારે જમીનમાંથી વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે ત્યારે મૂળથી હવે ધીમે 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 ઉપર તરફ ઉર્ધ્વ દિશામાં પાણીનો એક સળંગ સ્તંભનું નિર્માણ થાય છે. મૂળદાબ દ્વારા પાણીનું વહન, એટલે કે મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહકના ઘટકોમાં વહન પામે છે. મતલબ કે જે હવે મૂળ દ્વારા શોષાયેલું પાણી છે એ મૂળના કોષો, સૌથી પહેલાં મૂળના મૂળ રોમ એ જમીન સાથે સંપર્કમાં હોય, મૂળ રોમમાંથી પાણી મૂળમાં આવે અને મૂળના કોષોથી એ પાણી હવે પ્રકારની જલવાહિનીઓમાં ઉપર તરફ વહન પામે છે. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું છે. કારણ કે જે સીધે સીધું વનસ્પતિ, આપણે એક એક્ઝામ્પલ આપીએ, આપણું એકાદ માળનું મકાન હોય, મતલબ આપણે ગારા ટાઈપ મકાનમાં રહેતા હોઈએ કે કોઈ બી માળ વગરનું મકાન હોય, તો મ્યુનિસિપાલિટીવાળા જે પાણી મોકલી આપે છે આપણા ઘરે પ્રેશરથી, તે ઢાબાના ટાંકીમાં સહેલાઈથી પહોંચી જાય. પરંતુ હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેતા હોય આપણે, 3-4 માળની બિલ્ડિંગ હોય એમાં રહેતા હોઈએ, તો જે મ્યુનિસિપાલિટી જે દબાણે પાણી મોકલે છે, શું એ દબાણથી આપનું ટાંકીમાંનું પાણી ભરાઈ જશે? ના, નથી ભરાતું. નથી ભરાતું એટલે આપણે મોટર મૂકીએ છીએ. મોટર શું કામ કરે છે? ઉપરના 4, 5, 7, 14 મારે પણ પાણીને ઉપર તરફ દબાણથી પહોંચાડે છે. મતલબ મોટર એ પાણીને ઠક્કો આપે છે. એવું જ મૂળ દ્વારા જે પાણી શોષણ થયું એ સીધે સીધું, જો વનસ્પતિ નિમ્ન કક્ષાની હોય, નાની હોય, તો પાણી ઉપર પર્ણ સુધી પહોંચી જાય. પરંતુ પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર વધારે હોય તો મૂળ દ્વારા શોષાયેલું પાણી પર્ણ સુધી આપમેળે પહોંચતું નથી. એના માટે કંઈ ચોક્કસ પેલું મોટર જેવું કંઈક સાધન કે જે સહેલાઈથી પાણીને ઉદ્વત દિશામાં વહન પમાડી શકે. એટલે દબાણ કેવું છે એને અપૂરતું છે. રાત્રિ દરમિયાન પાણીના ઉદ્વ વહન માટે મૂળદાબ જરૂરી છે. આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ એટલે આપણે જાણીએ છીએ કે દિવસ દરમિયાન વનસ્પતિ પર્ણ દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. એ જાણીએ છીએ કે પર્ણની અંદર ઉપરની સપાટી ઉપર જાણીએ છીએ બધું જ, કે વનસ્પતિના પર્ણની ઉપરની સપાટી ઉપર ખૂબ જ નાના નાના સૂક્ષ્મ છિદ્રો આવેલા છે, જેમાં વાયુરંધ્ર જેને કહીએ છીએ, બરાબર. તો વનસ્પતિ શું કરશે? દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં આ વાયુરંધ્ર દ્વારા વધારાના પાણીને બાષ્પોત્સર્જન કરે છે, મતલબ ઉડાવે છે. મતલબ કે એ પર્ણના કોષોમાં પાણીનું પ્રમાણ ઘટે છે, તેથી એ પર્ણના કોષો પ્રકારના કોષોમાંથી પાણી મેળવે અને પ્રકારના કોષો મૂળના કોષોમાંથી પાણીને ઉપર તરફ ખેંચે છે. આ એક પ્રકારનું દબાણનું સર્જન થાય છે. વનસ્પતિના હવાઈ અંગો જમીનની અંદર મૂળ છે, જ્યારે પ્રકાંડ અને પર્ણ એ વનસ્પતિના જમીનની બહાર આવેલા હવાઈ અંગો દ્વારા
पानी बाष्प स्वरूपे घुमावानी क्रिया ने हवाई अंगो द्वारा एटले के पर्ण अने प्रकांड द्वारा पानी ने बाष्प स्वरूपे घुमावानी क्रिया ने बाष्पोत्सर्जन, पर्ण रंध्र द्वारा घुमावाटा पानी नी पूर्ति पर्णना जलवाहक घटकों में रहेला पानी वड़े थाई छे। पर्णरंध्र द्वारा घुमावाता पानी जे पर्णरंध्र वन पेला पर्णमां आवेलुं जे रंध्र वायुरंध्र जेने कहीए एना द्वारा जे पानी एने घुमायुं वनस्पतिए मतलब पर्णना कोषोमां पानी नी खेंच पड़ी एटले ए शुं करशे एना बीजा हवाई अंगों जेम के मैं तमने कीधुं एटले प्रकांड तरफ अने प्रकांडमां पानीनी खेंच आवे एटले मूळ तरफ पानीनुं शोषण करवा माटेनी प्रेरणा आपे छे। पर्णना कोषोमांथी पानीना अणुओना बाष्पीभवनथी खेंचाण उत्पन्न थाय छे। आ खेंचाण मूळना जलवाहक कोषोमां रहेला पानीने ऊपर तरफ खेंचे छे, बराबर छे। अने आ एक आकृति द्वारा समझूती आपेली छे वायुरंध्रनी के भाई बाष्पोत्सर्जनमां तो दिवस दरमियान ज्यारे वायुरंध्र खुल्लो होय छे त्यारे बाष्पोत्सर्जन जलवाहक पानीना उद्भव वहन माटे मुख्य प्रेरक छे। दिवस दरमियान खबर छे कि सूर्यप्रकाशनी हाजरीमां वायुरंध्र खुल्लू होय छे, रात्रि दरमियान सूर्यप्रकाशनी गैरहाजरीमां वायुरंध्र बंद होय छे। आम मूळथी पर्णो तरफ शोषायेला पाणी અને દ્રવ્યના ક્ષારોના ઉદ્ભવ વહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ થાય છે। ઓકે, અસ્તુ।